नमस्कार, सुप्रभात। ગુજરાત મહત્વના સમાચારો સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત વરસાદની। અડધા ગુજરાતમાં હાથતાળી આપીને ગયો વરસાદ। જી હા, મેઘરાજા અને ખેડૂતોને નિરાશ કરીને ગાશે। ત્રણ તાલુકામાં સીઝનનો 2 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે। આ ત્રણ તાલુકામાં એક તાલુકો ઉત્તર ગુજરાતનો છે, અન્ય બે તાલુકા મધ્ય ગુજરાતના। खेरालु, लीमखेड़ा अने सीगवड़मां सीजननो सौथी ओछो वरसाद पड़ता खेडूतोनी चिंता वधी गई छे। महेसाणा जिल्लाना खेरालु तालुकामां मात्र 6.37% सरेराश वरसाद थयो छे, तो वडोदरा जिल्लाना सावली तालुकामां मात्र 9.95% सरेराश वरसाद थयो छे। वात दाहोद जिल्लानी करीए तो अहींना लीमखेड़ा तालुकामां मात्र 5.95% सरेराश वरसाद थयो छे, अने दाहोदना सीगवड़ तालुकामां तो मात्र 4.91% ज सरेराश वरसाद थयो छे। ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં જ આ વખતે સીઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે। જી હા, ડાંગ જિલ્લામાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે, અને તે માન્યતા જ જાણે આ વખતે મેઘરાજા ખોટી પાડી રહ્યા છે। ગુજરાતમાં દાહોદ પછી સૌથી ઓછો સરેરાશ વરસાદ ડાંગ જિલ્લામાં પડ્યો છે। ડાંગ જિલ્લામાં આ વખતે માત્ર 17% જેટલો જ વરસાદ થયો છે। વરસાદ આ વખતે અનેક જિલ્લાઓમાં હાથતાળી આપી રહ્યો છે, પરંતુ ડાંગ જિલ્લામાં દરેક ચોમાસામાં વધારે વરસાદ વરસતો હોય છે। જો કે આ વખતે ડાંગ જિલ્લાથી વરસાદે મોં ફેરવી લીધું છે। દાહોદ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઓછો 13.84% વરસાદ, અને પછી ડાંગ જિલ્લામાં સૌથી ઓછો 17% જેટલો જ વરસાદ થયો છે। Z24 કલાક પર જુઓ તમારા જિલ્લામાં સીઝનનો કેટલો સરેરાશ વરસાદ પડ્યો છે। અમે તમામ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે જોઈએ। શરૂઆત ઉત્તર ગુજરાતથી કરીએ। બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો સરેરાશ 19% વરસાદ થયો છે। મહેસાણા જિલ્લામાં સીઝનનો સરેરાશ 21% વરસાદ, અરવલ્લી જિલ્લામાં સીઝનનો સરેરાશ 21% વરસાદ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં સીઝનનો સરેરાશ 22% વરસાદ પડ્યો છે, તો પાટણ જિલ્લામાં સીઝનનો સરેરાશ 25% વરસાદ પડ્યો છે। વાત ગાંધીનગરની કરીએ તો આ જિલ્લામાં સીઝનનો સરેરાશ 30% વરસાદ પડ્યો છે, એટલે કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો બનાસકાંઠા જિલ્લામાં 19% વરસાદ જ વરસ્યો છે, જ્યારે કે ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદની ટકાવારી છે 35.53%। તો હવે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સીઝનનો સરેરાશ કેટલો વરસાદ થયો છે, તો અમદાવાદ જિલ્લામાં સીઝનનો સરેરાશ વરસાદ 32.65% છે। ખેડા જિલ્લામાં 28.51% વરસાદ થયો છે। વાત આણંદની, જિલ્લામાં સીઝનનો 21% જ વરસાદ થયો છે, તો વડોદરા જિલ્લામાં સીઝનનો 22.61% વરસાદ થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં સીઝનનો વરસાદ 19% છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં સરેરાશ 22.53% વરસાદ વરસ્યો છે। મહીસાગર જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22% વરસાદ થયો છે, અને દાહોદ જિલ્લાની જો વાત કરી અહીં માત્ર 13.84% વરસાદ જ થયો છે। ન માત્ર મધ્ય ગુજરાતમાં, આખા ગુજરાતમાં જો કોઈ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તો આ વખતે દાહોદ જિલ્લામાં થયો છે। દાહોદમાં માત્ર 13.84% વરસાદ જ વરસ્યો છે। વરુણ દેવ રીઝતા નથી, સારા વરસાદી અનેક જિલ્લાઓમાં ઘટ છે। જુઓ તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચમાં સીઝનનો 29.90% વરસાદ, નર્મદામાં 20.63% વરસાદ પડ્યો છે। વાત તાપી જિલ્લાની કરીએ તો અહીં 18.71% જ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતની સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। નવસારી જિલ્લામાં સીઝનનો 21.39% વરસાદ પડી ચૂક્યો છે, તો વલસાડ જિલ્લામાં સીઝનનો સરેરાશ 21.94% વરસાદ પડ્યો છે, અને ડાંગ જિલ્લામાં સીઝનનો સરેરાશ 17.12% જ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે। ચોમાસાને એક મહિનો પૂર્ણ થયો છે, તેમ છતાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ઉપરવાસમાં પણ વરસાદ ન પડતા નીચાણવાળા વિસ્તારોના જળાશયોમાં પણ પાણીની ઘટ છે। અને હવે જ્યાં સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે તે સૌરાષ્ટ્રના જિલ્લામાં કેટલો સરેરાશ વરસાદ છે તે જુઓ। દ્વારકા જિલ્લામાં સીઝનનો 154.42% વરસાદ છે, તો જામનગર જિલ્લામાં સીઝનનો 98.81% વરસાદ છે।
कच्छ जिल्लामां सरेराश 83% वरसाद थयो छे, तो जूनागढ़ जिल्लामां सीजननो सरेराश 62.46% वरसाद थयो छे। अमरेली जिल्लानी वात करीए तो अहीं 60.71% वरसाद थयो छे, तो गीर सोमनाथ जिल्लामां सीजननो 58.80% वरसाद थयो छे। वात राजकोट जिल्लानी करीए तो अहीं सरेराश 58% वरसाद थयो छे, तो मोरबी जिल्लामां सीजननो सरेराश 57.83% वरसाद पड्यो छे। बोटाद जिल्लामां सीजननो सरेराश 56.29% वरसाद छे, तो सुरेन्द्रनगर जिल्लामां सीजननो सरेराश 39.56% वरसाद थयो छे। भावनगर जिल्लानी वात करीए अहीं सरेराश 38.88% वरसाद पड़ी चुक्यो छे।